એક વર્ષના બાળક રમતા રમતા રમકડાનો બટન સેલ ગળી જતા સિવિલ હોસ્પિટલ શનિવારે સાંજે પોતાના ઘરમાં રમતા રમતા રમકડાનો બટન સેલ કાઢીને ગળી જવા પામ્યો હતો ત્યારબાદ તેને ગળામાં તકલીફ થતા હાલ રડવા માંડ્યો હતો અને માતાને પડોશમાં રહેતા સૈયદભાઈને આ બાબતની જાણ થતાં તેમણે સેલ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા નજીકના દવાખાને લઈ જવા પામ્યા હતા જે ડોક્ટરે તપાસ કરી હતી જોકે ગળામાં અંદર ફસાય હોવાથી ઘર નજીકના તબીબે જોખમ લેવાનું ટાળ્યું હતું અને માસુમ હસનને સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી નવી સિવિલ હોસ્પિટલમાં તેને તાત્કાલિક નાકકાન ગળાના વિભાગમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં ઇએનટી વિભાગના સિનિયર રેસિડન્ટ ડોક્ટર ભાવિક પટેલે હસ્ટેલનો એક્સરે કરાવ્યો હતો અને તેના ગળામાં રમકડાનો સેલ ગળાની પાસે શરૂઆતના ભાગમાં જ ફસેલ હોવાની જાણ થઈ ત્યારબાદ ડોક્ટર ભાવિકે આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર આનંદ ચૌધરીને જાણ કરી ડોક્ટર આનંદ ચૌધરીએ તાત્કાલિક દૂરબીનની મદદથી ઓપરેશન કરવા નક્કી કર્યું ડૉક્ટર આનંદ ડૉક્ટર ભાવિક ડોક્ટર રાહુલ પટેલે એના સસ્યા વિભાગના ઓપરેશનની જાણકારી આપી અને રાત્રે અગિયાર કલાકે બેભાન કરી તબીબોએ દૂરબીનથી તેમની મદદથી ઓપરેશન કરી થોડા સમયમાં સેલ બહાર કાઢી દીધો હતો ઈએનટી વિભાગના વડા ડોક્ટર જેમીને કોન્ટ્રાક્ટ પર પણ ઓપરેશન દરમિયાન હાજર હતા ડૉક્ટરે જણાવ્યું હતું કે આશરે અઢી એમએમનો સેલ નીકળ્યો હતો હસનને તે બે સારી છે અને રજા પણ આપી દેવામાં આવી છે બાળકના ગળામાં સેલ નળીમાં ફસાયો હતો સેલ શરીરની અંદર થોડા સમય બાદ લાલ અને એસિડ ભેગું થવાને કારણે ઓગળવા માંડે છે હસનૈનના કેસમાં માતાપિતા તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવતા સેલ બહાર કાઢ્યો હતો અને ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે અઝહર ખુરશી સાથે પ્રકાશવાડા